નમસ્કાર ખેડૂત મિત્રો હું અલ્પેશ પટેલ આજે હું ખાસ જેમ દર વખતે આપણે જોઈએ છીએ નવા નવા વિષયો અને નવા નવા ખેડૂતોની અમે મુલાકાત કરતા રહીએ છીએ આજ અલગ જ વિષયો ઉપર અને કહીએ કે એક ધંધાની રાહથી ખેતીના રાહ તરફ કેવી રીતે ખેડૂત કામગીરી કરી રહ્યા છે તો આજ એવા જ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ તો આપણે ચોક્કસ પહેલાં પરિચય લઈએ અને પછી આગળની વાત ચાલુ કરીએ આપનું નામ નમસ્કાર મારું નામ જીતેન્દ્ર મફતલાલ પટેલ ગામ સંબલપુર તાલુકો વડનગર જિલ્લો મહેસાણા ગુજરાત હું આ ફિલ્ડમાં તો એક વર્ષ થયું મને ઓર્ગેનિક ફાર્મિંગ કરું છું ત્રણ ચાર વર્ષથી પણ વર્મી કમ્પોસ્ટ બનાવવાનું કામ અમે એક જ વર્ષથી ચાલુ કર્યું છે અને ખાસ કરીને સખી મંડળ થ્રુ કરીએ છીએ અમે એક સખી મંડળ બનાવ્યું મારા વાઈફે અને એમાં દસ સભ્યો છે બરા સભ્યો આવીને આ બધું કામકાજ કરીએ છીએ સાથે હું પણ હોઉં છું મને એક રેગ્યુલર કામ કરવા માટે એ લોકોએ નિયુક્ત કર્યો છે કે ભાઈ તમે કામ કરતા રહેજો બધી દેખરેખ તમે કરજો એ રીતે હું આ કામ કરું છું હું બેઝિકલી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું જીઇબીમાં મેં બાર વર્ષ સર્વિસ કરી છે એઝ અ પ્લાન્ટ વન ઓપરેટર અને પછી મેં બોર્ડ છોડેલું છે અને સમજો કે છેલ્લા પાંચ સાત વર્ષથી મેં ખેતી ચાલુ કરી છે મારે દુકાન છે છોકરાઓ ચલાવે છે આપણે નિવૃત્ત છીએ અને એટલા માટે કે ભાઈ આપણે ખેતીમાં કંઈક એવું કરીએ કે કંઈક જુદું હોય એટલે એ વિચારીને મેં આ ચાલુ કરેલું છે તો પહેલાં શરૂઆતમાં તો ઓર્ગેનિક ફાર્મિંગ કર્યું આજુબાજુ મારે આ રાયડા તમાકુ વગેરેની સાદી જે રેગ્યુલર ખેતી થાય છે એ ખેતી કરી છે પછી મને થયું કે આપણે ઓર્ગેનિક ફાર્મિંગ માટે જો અળસિયાનું ખાતર લાવવું પડતું હોય ને જગ્યાએ આપણે બનાવીએ તો આપણને ફાયદો થાય અને આપણને એક નવી ઓપોર્ચ્યુનિટી પણ છે કે આમાંથી બિઝનેસ પણ થઈ શકે એટલે મેં એવો વિચાર કર્યો કે ભાઈ આપણે આવું કરીએ પણ મને એમ થયું કે હું એકલો જ છું કામ આપણે કેટલાકને સપોર્ટમાં લઈએ પછી સખી મંડળ બનાવવાનો પ્લાન બનાવ્યો સખી મંડળ કર્યું અને બહેનોના સપોર્ટથી અમે આ ચાલુ કર્યું છે અમે જે દિવસે અલ્પેશભાઈ ચાલુ કર્યું ને ત્યારે અમે દસ કિલો અળસિયા લાવેલા કેવી સી કેવી કે મહેસાણાથી તો એ સોની સાહેબ દસ કિલો અળસિયા લઈને અહીંયા આવેલા અને આજે બરાબર આ ડિસેમ્બર છે ગયા ડિસેમ્બરમાં અમે સ્ટાર્ટ કરેલું અને આજે એક વર્ષ પૂરું થાય છે એ વખતે દસ કિલો અળસિયા હતા આજે લગભગ સો દોઢસો કિલો અળસિયા હશે અમારી પાસે અને ઉતારો એક વસ્તુ છે કે આ વસ્તુ બહુ ધીમે ધીમે ચાલવાવાળી વસ્તુ છે કોઈ એવું ના માને કે આમાં સીધે સીધા પૈસા છે કરવા જેવું છે પણ દોઢ વર્ષ સુધી કમ્પ્લીટ નફો નહીં થાય એ ગણતરી મૂકીને આ કરવું જો નફો કરવા માટે કે ધંધો કરવા માટે કરવું હોય તો દોઢ વર્ષ તમારે પાક્કું લાગશે એમાં કેટલાક પ્રોબ્લેમ છે કહું અલ્પેશભાઈ પ્રોબ્લેમ વિશે તો એમાં તો પહેલું ભૂંડ જો આવી જતા હોય તો તમારે એની ચારે બાજુ આ રીતે કોર્ડન કરવું પડશે આ રીતે ચારે બાજુ તાર માર્યા છે અને એના ઉપર નેટ મારી દીધી છે જેથી કરીને આપણે ભૂંડના ત્રાસથી બચી શકીએ બરાબર નહીં તો ભૂંડ આવી જાય તો અળસિયા એનો સારામાં સારો ખોરાક છે એટલે પૂરું જ કરી નાખે એટલે અમે ચારે બાજુ પહેલાં તાર મારી દીધા થાંભલા વગેરે લગાવીને પછી અમને લાગ્યું કે પ્રોબ્લેમ સોલ્વ પણ નહીં બીજો પ્રોબ્લેમ એના પછી એ આવે છે કે પેલી લાંબી ચાંચવાળા પક્ષીઓ આવે છે કાળા કલરના બગલાથી મોટા આવે છે અને એ આવીને ચાંચ મારીને અંદરથી અળસિયા ખાઈ જાય છે બરાબર એટલે એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે સ્વાભાવિક રીતે આપણે જે બેડ નાખીએ છીએ તો એના ઉપર આપણે કોથળા ઢાંકીએ છીએ તેમ છતાંય અળસિયા એ ખાઈ જ જાય છે એટલે પછી કાં તો બે રસ્તા નીકળે કાં તો તમે બેડ વ્યવસ્થિત કંઈક ઢાંકી દો એક અથવા બીજું ચારે બાજુ નેટ મારીને કાં તો બર્ડ નેટ મારીને પણ એને કવર કરી દો તો પછી એ પક્ષીનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય પણ જો નીચે તમારે ઢાંકવું હોય ખાલી આ બેડ છે તો બેડને જ ઢાંકવો હોય તો બહુ સરળ છે ચારે બાજુ બે બે ફૂટે દોઢ ફૂટ ઊંચા સળિયા નાખી દો અને એ સળિયા ઉપર સીધી નેટ ચારે બાજુ પાથરી દો બરાબર ચારે બાજુ નીચું થઈ જશે પછી પક્ષી ઊંચું કરીને અંદર નહીં ઘૂસે એટલે એક એ રસ્તો છે અને હવે હું એ એક કરવા જ જઈ રહ્યો છું ઉપર આખી બર્ડ નેટ બાંધવી થોડી અઘરી પડે અને થોડી મોંઘી પણ પડે અને શરૂઆત છે માટે બહુ અઘરું પડે કારણ કે આર્થિક પ્રોબ્લેમ હોય કારણ કે આપણે નફો કરવાના પ્લાનિંગથી નીકળતા હોઈએ ધંધો કરવાના પ્લાનિંગથી નીકળતા હોઈએ અને ઓછી મૂડીથી શરૂ કરતા હોઈએ અમે શરૂઆત કરીને ત્યારે સાહેબ અમે દસ હજાર રૂપિયાથી જ શરૂ કરેલું છે પણ આજે અમારી પાસે લગભગ પચાસ સાઠ હજાર રૂપિયાનો વેપાર પણ થઈ ગયો છે એક વર્ષમાં અને એની સામે એટલો ખર્ચોય કર્યો છે પણ હવે દોઢ વર્ષ થશે ત્યારે એમાં નફો શરૂ થશે એ પહેલાં નફો શરૂ થશે નહીં પણ એટલું છે કે એમાંથી રોજીરોટી એકાદ બે માણસનું કુટુંબ ચાલી જાય એવી વહીવટ થાય દોઢેક વર્ષ પછી એમાં સારું એવું વળતર પણ છે લોકો કરે છે પણ ઘણા લોકો એવું માને કે ભાઈ આમાં બહુ જ સારા પૈસા છે ને આપણે કૂદી પડો અને બહુ મોટા પાયેથી શરૂ કરો તો ક્યારેય નહીં કરવું મારી સલાહ છે એટલા માટે કે તમે શરૂઆતમાં માનો કે ત્રીસ ચાલીસ બેડથી જ શરૂ કરો એકાદ બે ટન અળસિયા લાવીને ચાલુ કરો પોઝિશન એ આવશે કે ત્રણ મહિના પછી એમાંથી જેટલું ઉત્પાદન થશે તમે વેચી નહીં શકો કારણ કે આપણા લોકો અવેર નથી એ અવેરનેસ આપણે શરૂ કરવી પડશે લોકોને સમજાવવા પડશે કે આ ખાતરથી આપણા ત્યાં ઉત્પાદન તો સારું મળે છે ઉત્પાદન સારું મળવા માટે ટાઈમ પણ લાગે છે આ યુરિયા ખાતર નથી યુરિયા નાખો અને વીસ દિવસમાં એનું રિઝલ્ટ આવે આપણને તરત ખબર પડે કે ભાઈ આ રિઝલ્ટ જોરદાર દેખાયું છે પણ એ થોડા દિવસો માટેનું જ હોય આમાં નાખેલું જે આ ખાતર છે વર્મી કમ્પોસ્ટ એમાં બધા જ તત્વો છે અઢારે અઢાર ન્યૂટ્રિયન્ટ છે અને બધા માઇક્રોન્યૂટ્રીએન્ટ સાથે છે એટલે એ નાખવામાં આવે તો જમીનની ફળદ્રુપતા વધશે ઘણો લાંબો સમય સુધી એ ફળદ્રુપતા ટકી રહેશે જ્યારે યુરિયા ડીએપી અને ડીએપીની તો હું ના જ પાડું છું એટલા માટે ના પાડું છું કે ડીએપી ફક્ત અને ફક્ત કાર્બનમાં જ ઓગળે છે આપણા મહેસાણા જિલ્લાની હું મેં ઘણી જગ્યાએ જોયું તો મહેસાણા જિલ્લાની મોટા ભાગની જમીનોમાં કાર્બનનું પ્રમાણ એક ટકાથી ઓછું છે હવે જો એક ટકાથી ઓછું હોય તો ડીએપી એમાં કદી ઓગળે જ નહીં તમે આજે નાખો એક વર્ષ પછી ત્યાંથી કાઢશો તો પાછું એવું ને એવું દાણા નહીં કરશે એટલે સ્વાભાવિક રીતે જે પહેલાં કાર્બન ઊભો કરવો જરૂરી છે નહીં તો પ્રોડક્શન જ ઘટતું જશે ધીમે ધીમે બહુ જ ખરાબ જમીનો બનતી જાય છે કડક થતી જાય છે જમીન પોચી રાખવા માટે આપણને એક ભાવના થઈ કે ચલો ભાઈ આપણો આઠ એક વીઘાનો પ્લોટ છે તો વ્યવસ્થિત કરીએ અને કંઈક સારું આવેતર કરીએ એટલે એ ભાવનાથી બીજી વાત કહું સાહેબ તો મેં હમણાં કાળા ઘઉં કર્યા છે બરાબર કાળા ઘઉં એટલા માટે કે આપણે સ્વાભાવિક રીતે અમેરિકન ઘઉં તો કરીએ છીએ અમેરિકાના જ છે ઘઉં ક્વોલિટી અમેરિકાની જે આપણે પહેલાં જવું જ ખાતા હતા પણ અમેરિકન ક્વોલિટી આવી છે લાલ બહાદુર શાસ્ત્રી વખતથી છે અને એ આપણે વાપરીએ છીએ પણ મને થયું કે ચલો આપણે કંઈક નવું કરીએ તો આ વખતે વળી પાછું એનું એ ઉત્પાદન થશે નાનકડું જ કર્યું છે છ સાત ઓળ જ કર્યા છે પણ જોઈએ છીએ હવે કેવું થાય છે બરાબર હા સરસ તમે જીતુભાઈ વાત કરી કારણ કે હાલ જે લોકો એક એક વઢડી દોડ પણ મૂકતા હોય છે કે અળસિયાનું ખાતર બનાવીને અને પૈસાવાળા કેવી રીતે બની જવું એ માટે તમે ખૂબ સરસ જે વાત કરી કે એકદમ મુદ્દાસર એની સમસ્યા સમજાઈ અને એના નિરાકરણ પણ સમજાયું અને કઈ રીતે ધીમે ધીમે આને નફાના પ્રમાણમાં આગળ જવું હોય તો શું ધ્યાન રાખવું જોઈએ બીજું કે જેમ તમે વાત કરી કે અહીંયા એક તો જે ઉત્પાદન લ છો એ ઉત્પાદન તમે લઈને અને એક તો એને કઈ રીતે જાળવી રાખો છો મતલબ કે એના વેચાણ માટે શું વ્યવસ્થા છે અને હાલ જે તમે વાત કરીને તો અહીંયા એક અલગ જ જોવા મળશે તમને ઘણી વખત આપણે એવું જોઈએ છીએ ખેડૂતો કે અળસિયાનું ખાતર બનાવે તો બેડ ઉપર કોથળા હોય છે તો જ્યારે અહીંયા તમે જોશો તો એમને કચરો પણ ઢોકેલો છે આપણે જોઈશું એ બતાવશે તમને આ ઘાસ ઘાસકેલું છે આ ઘાસ છે આ ઘાસ છે આપણા ખેતરમાં જે ધરો હોય છે નક્કામું એ વીણી અને એને સૂકવી દેવાની સુકાઈ જાય એટલે પછી આને તમે બેડ ઉપર નાખી શકો હવે આ છે આ બેડ છે આ ખાતર લગભગ થવાની તૈયારીમાં છે આ તૈયાર થવાની તૈયારી છે એટલે જ્યારે કૂણું પડી જાય કુમાશ આવી જાય એટલે સમજી લેવાનું ખાતર બની ગયું તમે એને સૂંઘીને પણ નક્કી કરી શકો પણ એના માટે થોડો અનુભવ જોઈએ તમે સૂંઘો અને એમાંથી સાદી છાણિયાની વાસ આવતી હોય તો સમજવાનું એ કાચું છે નહીં તો નોર્મલી એમાં સુગંધ સારી આવે હવે આ ઘાસ ઢાંકી રાખીએ એટલે એમાં પક્ષીઓનો બગાડ પણ ઘણો ઓછો થઈ જાય પક્ષીઓના કારણે જે બગાડ થતો હોય છે હવે આને હું ટૂંકમાં એક વસ્તુની વાત કરી લઉં તો બેડ શરૂઆત કેવી રીતે કરવી પહેલાં જમીનની ઉપર વધુમાં વધુ સાડા ત્રણથી ચાર ફૂટની પોળાઈ અને લંબાઈ તમે ગમે એટલી ઈચ્છો એટલી કરી શકો પણ હું માનું છું લંબાઈ વીસ ફૂટ બરાબર છે વીસ ફૂટ લાંબો કરો ચારે બાજુ પાળી કરી દો જે રીતે ખેતરમાં આપણે પાળી કરતા હોઈએ એ પાળી કર્યા પછી પ્લાસ્ટિક મૂકી દો આખું ઢાંકી દેવાનું પાંચ ફૂટ બાય વીસ ફૂટ જેટલું પ્લાસ્ટિક રાખો એટલે એ ઢંકાઈ જાય પછી એના ઉપર તાજું છાણિયું નાખવાનું છાણિયું ખાતર તાજું નાખવાનું એમાં જૂનું કોવાયેલું ખાતર નહીં ચાલે તાજું છાણિયું નાખીએ એટલે પછી એના એની ઉપર પહેલાં એ ઠંડુ કરેલું હોવું જરૂરી છે જો ઠંડુ કરેલું નહીં હોય તો એમાં નાખેલા અળસિયા મરી જશે એટલે એમાંથી છાણિયામાંથી બધા જે ગેસ છે ઇથેન મિથેન એ બધા નીકળી જાય પછી એમાં અળસિયા નાખી દેવાના એ નાખ્યા પછી પાણી બરાબર છાંટી દેવાનું અને પછી એને પ્લાસ્ટિકથી નેટથી ઢાંકે છે ઘણા કોથળાથી ઢાંકે છે અમે ઘાસનો એક પ્રયોગ કર્યો છે ઘાસથી ઢાંકીએ છીએ તો આ ઘાસથી ઢાંકવાનો એક મોટો ફાયદો વેન્ટિલેશન ફૂલ મળે અને બીજું કે લાંબી ચાંચવાળા પક્ષીઓ પણ ઉપર બેસે તો છેક સુધી એમની ચાંચ પણ ના પહોંચે એટલું જાડું થર રાખવાનું એટલે એ પ્રોબ્લેમ થોડો ધીમે સોર થઈ જશે હા તો ચાલો સાહેબ આપણે સ્ટોર રૂમ જોઈ લઈએ જેમાં આપણે તૈયાર કરેલું ખાતર મૂકવામાં આવે છે ત્યાંથી જે ચાળવામાં આવે એ ચાળેલું ખાતર અહીંયા ઢગલો કર્યો છે આ રીતે ઢગલો કરી ને પછી આવી બેગ્સ જેમાં આપણે યુરિયા ડીએપી આવે છે બધા ઘણી જાતના ખાંડની આવે છે પચાસ કિલોની બેગ એ બેગની અંદર આપણે સ્ટોર કરીએ છીએ આ અમે ચાલીસ કિલોનું ભરતી કરીએ છીએ ચાલીસ કિલોમાં અઢીસો રૂપિયાનો અમારો ભાવ છે લગભગ છ રૂપિયા આસપાસ અમે એનું વેચાણ કરીએ છીએ આ રીતે તૈયાર કરીએ છીએ અને પછી વેચી દઈએ છીએ લગભગ વેચાઈ જાય છે પણ છતાં શું છે હજી જાગૃતિ ઓછી છે એટલે અમારી પાસે સ્ટોક રહે છે જોકે ઓલરેડી આ સ્ટોક તો વેચાઈ ચૂક્યો છે અને લોકો પ્રેમથી વાપરે પણ છે ધીમે ધીમે જાગૃતિ આવતી જાય છે એટલે આ વસ્તુ છે હવે આ જે ખાતર છે એમાં જે મેં વાત કરી એ પ્રમાણે ન્યુટ્રિયન્ટ ઘણા છે એમાં એક સાથે બધા જ ન્યુટ્રિયન્ટ છે એની સાથે અમે જીવામૃતનો પણ ઉપયોગ કરાવડાવીએ છીએ જીવામૃત મારી પાસે છે આપણે જીવામૃત પણ જોઈએ સાહેબ હવે આ જે ખાતર છે એને ચાલીસ કિલોની બેગ પચાસ કિલોની બેગની અંદર આટલું જ ભરાય છે અને ખાલી આટલું વળી જશે ઘણી જગ્યાએ પચાસ કિલોમાં પચાસ કિલો ભરે છે પણ એમને પછી બહુ ટાઈટ રહે છે એટલે અમે ચાલીસ કિલોની બેગ રાખી છે એટલે આસાનીથી આપણે એને વાળી શકીએ અને એને હેન્ડલ કરવામાં તકલીફ ઓછી પડે ચાલીસ કિલો ઉપાડવામાં સહેલું રહે પચાસ કિલો થોડું અઘરું પડે એટલે અમે ચાલીસની જ રાખી છે અમે આ વસ્તુ અમને આ રીતે જ સૂઝેલી કે ભાઈ આપણે અળસિયાનું ખાતર બનાવીએ તો એમાં ચોરી જવાનો ભય નહીં કોઈ ઉઠાવી ના જાય કારણ કે શું છે એ બધું કેટલું ઉપાડે ત્યારે અઢીસો રૂપિયાનો માલ થાય નહીં તો ખેતરમાં મૂકી રાખવામાં આ એક પ્રોબ્લેમ હોય છે એટલે ઘણી જગ્યાએ ઘણાને પ્રોબ્લેમ હશે પણ અહીંયા એવો કોઈ પ્રોબ્લેમ નથી આવતો આ આમાં ખેડૂત મિત્રો આપનો આભાર આપે આખો વિડીયો જોયો ચેનલને સબસ્ક્રાઈબ તો કરજો જ અને શક્ય હોય તો ખેડૂત વચ્ચે શેર પણ કરજો હા એક વાત કહેવાની રહી ગઈ વાત એ છે કે કોઈને અળસિયાનું ખાતર જાતે બનાવવું હોય વેચાણ માટે કરવું હોય કે પોતાના માટે કરવું હોય તો મારો સંપર્ક કરી શકે છે સબલપુર ગામમાં ગામની સાવ નજીક છે મારું ફાર્મ તમે મારો ફોન નંબરથી કોન્ટેક્ટ કરી ને રૂબરૂ આવી શકો છો ચોવીસ કલાક આપણી લાઈન ચાલુ છે મારો મોબાઈલ નંબર છે છોતેર ઝીરો જીરો જીરો બત્રીસ પાંચ ત્રીસ સેવન સિક્સ ટ્રિપલ થ્રી ટુ થ્રી નમસ્કાર